હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 1 છે, જે છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, એનું 6ઠું ચેપ્ટર જે છે રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશનના કૌશલ્યો. તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રેઝન્ટેશન કેટલા પ્રકારનું છે, શા માટે એનું મહત્ત્વ છે. તો આજના વિડીયોમાં આપણે પ્રેઝન્ટેશનના હેતુઓ કયા કયા છે અને પ્રેઝન્ટેશનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો એ વિષયની વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રેઝન્ટેશનના હેતુઓ, શા માટે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. ક્યારથી આપણે ભણી રહ્યા છે, પહેલા વિડીયોથી પ્રેઝન્ટેશન, બટ એના હેતુ શું છે, તો એ વિષયની આપણે ચર્ચા કરીએ. તો માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતી વળગતી વ્યક્તિને માહિતી પૂરી પાડવી. કોઈક એક વ્યક્તિ માહિતગાર છે એટલે કે નોલેજેબલ પર્સન છે અને એને શું કરવું છે કે એની પાસે જે ઇન્ફોર્મેશન છે, તો એ ઇન્ફોર્મેશન એ બીજી વ્યક્તિઓને પૂરી પાડવા માંગે તો ત્યારે એ પ્રેઝન્ટેશન પૂરું પાડે છે. વક્તૃત્વ અને વાકછટા જેવા વ્યક્તિગત ગુણોનો વિકાસ કરવો. હવે વક્તૃત્વ, આપણે તમને ખબર હશે કે શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવે અને વાકછટા એટલે કે એકદમ ઇફેક્ટિવલી બોલી શકતો હોય, તો એવા વ્યક્તિગત ગુણોનો જો વિકાસ કરવો હોય તો પ્રેઝન્ટેશન ખૂબ જરૂરી છે. હવે તમને એમ થાય કે મેમ એવું કંઈ થોડી હોય, પરંતુ જો મિત્રો ટ્રાય એન્ડ ધેન યુ વિલ ગેટ સક્સેસ. ઓકે, તો તમે ટ્રાય કરો તો તમે ડેફિનેટલી બોલી જ શકો. જો બીજી વ્યક્તિ બોલી શકતી હોય તો તમે ટ્રાય તો કરી જ શકો, હા ટાઈમ લાગે પણ તમે ચોક્કસ એમાં સફળતા મેળવી શકો. પ્રેઝન્ટેશન રસપ્રદ બનાવવા ટેકનોલોજીકલ કૌશલ્ય કેળવવું. શું છે કે જો હવે આપણે બોલ્યા જ કરીએ એના કરતાં કોઈ ટેકનોલોજીકલ, આપણે જોયું તો અગાઉના વિડીયોમાં કે તમે કોઈક એનિમેશન બતાવો, કોઈ GIFs બતાવો, તો એને કારણે એ જે પ્રેઝન્ટેશન છે કેવું બનશે, ઇન્ટરેસ્ટિંગ બનશે. વિષયની યોગ્ય છણાવટ કરી મુદ્દાસર રજૂઆત કરતાં શીખવું. શું છે કે યોગ્ય છણાવટ કરવાની એટલે કે તમારે એવો વિષય પસંદ કરવાનો અને સાથે સાથે એને મુદ્દાસર એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂઆત કરતાં શીખવા માટે પણ પ્રેઝન્ટેશન ખૂબ અગત્યનું છે. સમજ અને તર્કબદ્ધ રજૂઆત કરતાં શીખવું. તમારી સમજ અને તમારું લોજિક છે એને આધારે જો આપણે પ્રોપરલી રજૂઆત કરતાં શીખવું હોય તો પણ પ્રેઝન્ટેશન ખૂબ અગત્યનું છે. વિચારશક્તિમાં સ્પષ્ટતા કેળવવી. કમ ટુ ધ પોઈન્ટ બાબતે વિચારવાનું અને એના આધારે વિચારશક્તિ છે એમાં સ્પષ્ટતા કેળવવા માટે પણ પ્રેઝન્ટેશન જરૂરી છે. સિક્કાની બે બાજુ એટલે કે પ્રોસ એન્ડ કોન્સ તપાસી યોગ્ય દલીલો રજૂ કરવી. એ શું છે કે ચોક્કસ પહેલાં આપણે તપાસી લેવાનું કે કઈ બાબતોમાં મારે બોલવાનું છે. પછી આપણે ઘણી વખત એવું થાય કે ન ઘરના ન ઘાટના, તો એના માટે ચોક્કસ વસ્તુઓને તપાસી લેવાની અને પછી યોગ્ય દલીલો રજૂ કરવાની. હવે માની લે કે આપણે કોઈ બેંક વિશે વાત કરતા હોઈએ અને આપણે પછી વચ્ચે બીજી કોઈ વાત કરીએ, સો દેટ ઇઝ નોટ પ્રોપર વે. પછી જે નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન દ્વારા કોઈ પણ વિભાવના વિષય કે યોજનાને સ્પષ્ટ કરવી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે સેલ્સમેન જે છે એ શું કરશે કે એની પાસે કોઈ પણ પ્રોડક્ટ હશે તો તમને એ બતાવશે, એના આધારે એ વિષય એનું યોજના તમે વાપરશો તો શું પ્રોફિટ થશે, તમે આટલામાં લઈ લો આટલું પ્રોફિટ થશે, બધી જ વસ્તુ એ લોકો શું કરે છે, એકદમ સરળતાથી રજૂ કરે છે. પછી છે વિષય યોજના કે વિભાવનામાં લાભાલાભ દર્શાવી તેનો પ્રાયોગિક હેતુ સ્પષ્ટ કરવો. કયા કયા ફાયદાઓ થાય એ બતાવીને એનો પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલી એનો શું ઉપયોગ કરવાનો, તો એ સ્પષ્ટ કરવું. વિભાવના વિષય કે યોજનાનું પૃથ્થકરણ કરી પ્રભાવશાળી રજૂઆત કરવી. પહેલાં એનું તમારે ક્રિટિસાઇઝ કરવાનું, એને સમજો એનો વિષય શું છે અને એને આધારે તમે ઇફેક્ટિવ રજૂઆત કરી શકો. સામાપક્ષ શ્રોતા કે પ્રેક્ષકને વિચાર કરવા માટે પ્રેરવા. શું કરશે કે કોઈક શ્રોતા છે કે પ્રેક્ષક એટલે કે જે સાંભળે છે, તો એને પણ વિચાર કરવા પ્રેરવા. તમે માની લો કે તમે કોઈક પ્રોગ્રામમાં બેઠા છો અને જે વક્તા છે એ એટલું જોરદાર પ્રેઝન્ટેશન કરતો હોય કે તમે પણ એના પર વિચારવા માટે શું કરશો કે એને પ્રેરિત કરશો, તો તમે પણ વિચારશો કે ના યાર મારે બી આવું વિચારવું જોઈએ, હું કેમ નથી વિચારતો, તો તમને પ્રેરી શકે. શ્રોતા કે પ્રેક્ષકને ઉત્સાહપૂર્વક પ્રત્યુત્તર આપવા પ્રેરવા. ઘણી વખત એવું થાય ને કે આપણે જો જવાબ આપીએ, તો ધારો કે માની લઈએ કે આપણે કોઈક સેમિનારમાં ગયેલા છે અને તમે હેન્ડઝઅપ કરો, તો તમને શું કરશે કે સ્ટેજ ઉપર બોલાવશે કે તમારો જવાબ આપો, તો શું થશે એનાથી બીજા પ્રેરાશે કે 1000 વ્યક્તિની વચ્ચે મને સ્ટેજ ઉપર જવાનો મોકો મળે છે, તો આ પણ એક અગત્યનો હેતુ છે. પછી જો એ રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા બાબતો, તો મૌખિક લેખિત અને પાવરપોઈન્ટના માધ્યમ વડે થયેલ પ્રેઝન્ટેશન આપણે જોયું કે ક્યાં તો આપણું મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે કે પાવરપોઈન્ટ, તો એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો એની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ મૌખિક રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન. તો મૌખિક પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હશે હોય છે, એટલે કે આપણે જોયું હતું અગાઉ કે ફેસ ટુ ફેસ આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ.
તો તેનો અર્થ એ પણ નહીં કે લાંબા અંતરે કે માધ્યમના મદદથી થઈ ન શકે. બંને રજૂઆત માટે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ. એવું જરૂર નથી કે ફેસ ટુ ફેસ તમે ટેલિફોનિક ટોક કરશો તો એ પણ એક પ્રકારની મૌખિક રજૂઆત થઈ શકે. તો મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. તમારે જોવાનું કે તમારી સામે જે વ્યક્તિ છે એ કેટલો કેપેબલ છે. ઓકે, તમને ખબર છે કે સપોઝ હું માની લઉં કે તમે 12મા ધોરણમાં જ છો અને હું તમને સીએ લેવલનું ભણાવું તો તમારા મગજમાં કંઈ ઉતરે જ નહીં. તો મારે તમારી શક્તિ ક્ષમતા બધું ધ્યાનમાં લાવવું જોઈએ, નહીં તો પછી એમ જ થાય કે હંમેશા બાઉન્સર બોલ જાય. તો એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મૌખિક રજૂઆત અનુકૂળ સમય જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકે. જો આપણે મોકા પે, તમે સાંભળ્યું હશે કે મોકા પે ચોકા, ઓકે, તો અનુકૂળ સમયે જ્યારે રજૂઆત કરવામાં આવે તો ધાર્યું પરિણામ લાવી શકે. રજૂઆતમાં તેનું સ્થળ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. તમે કઈ જગ્યાએ રજૂઆત કરો છો, શાળામાં રજૂઆત કરવાની હોય કોઈ પ્રિન્સિપલે અને પ્રિન્સિપલ તમને મોલમાં મળ્યા હોય તો ત્યાં તમે રજૂ નહીં કરી શકો કે સર અમારે આ પ્રોબ્લેમ છે, તો સ્થળ પણ મહત્ત્વનું છે. રજૂઆત કરનારે સમપક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. તે વ્યક્તિ કે હોય કે જૂથ હોય તેમના વય, મોભો અને પદમાં ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી. મેં તમને પહેલાં જ એક્ઝામ્પલ આપી દીધું કે તમારા મિત્ર હોય તો તમે હાઈ હેલો કરી શકો, એના શોલ્ડર ઉપર હાથ મૂકી શકો, પણ જ્યારે પ્રિન્સિપલ કે ટીચર હશે તો બે થપ્પડ પડશે. તો એ વ્યક્તિ કે ગમે એ જૂથની સાથે તમે વાત કરો તો એનો મોભો કયો છે, એનું પદ કયું છે, એ ધ્યાનમાં રાખીને તમારે રજૂઆત કરવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ. તમે જે રજૂઆત કરવા માગો છો તો એના મુદ્દાની જે ગોઠવણી છે એકદમ તર્કબદ્ધ એટલે કે લોજિકલ હોવી જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ. જે તમે જે શબ્દોનો ઉપયોગ કરવાના છો, જે ભાષાનો ઉપયોગ કરવાના છો, તો એ બાબતે પણ તમારે કાળજી લેવી જોઈએ. જો તમે કોઈ શાળાના આચાર્યની સાથે વાત કરો છો તો તમે ઘરમાં બોલતી તૂટેલી ફૂટેલી લેંગ્વેજનો ઉપયોગ કરી ન શકો, તો એના માટે તમારા જે શબ્દો છે એ પણ એટલા વ્યવસ્થિત હોવા જોઈએ અને ભાષા પણ તમારી શુદ્ધ હોવી જોઈએ. રજૂઆત કરવાનો કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. કહીએ ને આપણે લોખંડી પહાડી અવાજ હોવો જોઈએ. તમે ઘણી વખત તમે જ્યારે બોલો તો તમને બીક હોય ને તો આપણો અવાજ ધ્રુજે, તો એના આધારે જ ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલો કોન્ફિડન્ટ છે. તો તમારો અવાજ પણ પ્રભાવશાળી હોવો જોઈએ, એટલે કે આરોહ અવરોહની સાથે તમારે વાત કરવી પડે. રજૂઆત દરમિયાન સામપક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરો. જો સામેની વ્યક્તિ ના જ પાડે છે કે ના આ થઈ જ નહીં શકે, તો તમારે તમારી પાસે એવી કળા હોવી જોઈએ કે તમારી વાત તમે એ વ્યક્તિ પાસે મનાવી લો. રજૂઆત વખતે સામપક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે એ વિચાર વિશે આગોતરી વિચારણા કરી રાખવી જોઈએ. માની લો કે તમે ફોન લેવો છે, તમે તમારા પેરેન્ટ્સ સામે રજૂઆત કરો છો, તો તમારી પાસે એટલું હોવું જોઈએ નોલેજ પહેલેથી કે જો હું આવું કહીશ અને જો આવો જવાબ મળે તો મારે શું રજૂઆત કરવી. ઘણી વખત હોય ને નાના છોકરાઓને આપણે કહેતા હોઈએ કે તું આ કામ કરે ને તો હું ચોકલેટ આપીશ, એટલે લોકો પૂછે કઈ ચોકલેટ આપશો, ખબર છે કે 1 રૂપિયાની જ ચોકલેટ આપશે, એટલે પહેલેથી કરે, એટલે એ અંગે પહેલેથી આપણે વિચારણા કરવી જોઈએ. સામપક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. જો સામપક્ષ દલીલ કરશે, તમારા પેરેન્ટ્સ દલીલ કરે, તો એને પણ તમારે સ્વીકારવાની તમારામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી કે આવેગ ઉપર કાબુ મૂકવો જોઈએ. એટલે કે લાગણી અને આવેગ ઉપર આપણે શું મૂકવાનો છે, કાબુ. બહુ જલ્દી હાઈપર પણ નહીં થઈ જવાનું. પછી છે લેખિત રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશન. તો લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે નથી હોતી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી આ પ્રકારની રજૂઆત થઈ શકે. આ પ્રકારની રજૂઆત માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. એટલે કે તમે લખીને તો તમારું લખાણ છે એ જ તમારો અવાજ છે માની લો, અને એ રીતે તમારે લખવાનું છે. તો લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક સ્થિતિ કે ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. જો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે તમારે કોઈક એવી વ્યક્તિને લખવું છે કે જેને ગુજરાતી આવડે છે પરંતુ એને ઇંગ્લિશ નથી આવડતું, તો તમે ઇંગ્લિશમાં 10 પાના લખ્યા છે તો દે ઓલ ઇન વેઇન, બધું પાણી ફરી જશે. તો એની ક્ષમતા કેવી છે, એની વૈચારિક સ્થિતિ કેવી છે, તો એના આધારે તમારે લેખિત રજૂઆત કરવાની છે. રજૂઆત કરનારે સામપક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ. જો મેં તમને કીધું તમારા ફ્રેન્ડ સાથે લખશો તો તમે ડિયર હાઈ લખશો તો ચાલશે, પરંતુ જો તમારે કોઈક મોભો ધરાવતી વ્યક્તિને લખવું હશે તો રિસ્પેક્ટેડ, આદરણીય, માનનીય, સાહેબશ્રી એવા બધા શબ્દોનું પ્રયોજન કરવું પડશે. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ. આ તો આપણે મૌખિકમાં પણ જોયું કે જ્યારે તમે શબ્દો લખો છો અને ભાષા, તો એની બાબતે પણ કાળજી લેવી જોઈએ.
વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જળવાવી જોઈએ. ઘણી વખત વ્યાકરણ અને શુદ્ધતા તમે લખો છો વર્તમાનમાં અને ભૂતકાળની વાતો કરતા હોય તો એ નહીં ચાલે. જોડણી તો જોડણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસાની હોવી જોઈએ. એટલે આપણે એવું કહીએ ને, બટર પોલિશિંગ નહીં કરવાનું, કમ ટુ ધ પોઈન્ટ વાત કરવાની, અને રજૂઆત પણ એ માપસરની હોવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. એટલે કે પહેલા ફકરામાં આપણે અભિવાદન એટલે એમનો આભાર વ્યક્ત કરીશું, બીજા ફકરામાં આપણી મુદ્દાની વાત કરીશું, ત્રીજા ફકરામાં આપણે એનો આભાર વ્યક્ત કરીશું. તો એ તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂદરડીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે નાના નાના પોઈન્ટ લખવા હોય તો તમે ક્યાં તો 1, 2, 3 નંબર લખી શકો, યા તો રોમન ડિઝિટ્સનો ઉપયોગ કરી શકો, અથવા તો તમે કોઈ સાઇનનો ઉપયોગ કરો, ફૂદરડી છે, સ્ટાર છે, ઓકે, ડોટ્સ છે, તો એવી રીતે તમે કરી શકો. લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ. તમે કઈ અને કેવું રજૂઆત કરવા માંગો છો એના અનુસાર તમારે લખાણની ગોઠવણી કરવાની છે. લખાણના અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. માની લઈએ કે તમે મોટો લખાણ લખવા માંગો છો તો A4 સાઇઝ હોય કે ફૂલ સ્કેપ સાઇઝ હોય, તો એના પ્રમાણે તમારે કાગળની ગુણવત્તા, જો તમે કોઈ મોટી વ્યક્તિને લખતા હોય તો તમારી કાગળની ગુણવત્તા છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોવી જોઈએ. હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. જો તમે હાથથી લખો છો તો આપણા અક્ષર, જેમ ગાંધીજી કહેતા કે મારા અક્ષર બહુ ખરાબ છે, તો ગાંધીજી જેવા અક્ષર નહીં હોવા જોઈએ. તમે રીડેબલ હોવા જોઈએ. અને ટાઈપ થયેલી રજૂઆતમાં પણ તમારે એવા ફોન્ટની પસંદગી કરવાની છે કે જેથી કરીને સામેની વ્યક્તિ વાંચી શકે. માર્જિન અને સ્પેસિંગની સંરચના જળવાવી જોઈએ. એટલે કે જો તમે જોઈ શકો કે માર્જિન છે, બંને વચ્ચે સ્પેસ પણ છે, એટલે તમે બધું ગૂંચળું લખો તો જોઈને જ કોઈક વાંચશે નહીં. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ. એટલે કે જો તમે ફરી રીડિંગ કરો અને એવું લાગે કે આ પોઈન્ટ્સને રિમૂવ કરવા જેવા છે, કાઢવા જેવા છે, તો તમારે એને કાઢવાના છે. પછી છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ્સ શો તૈયાર કરવામાં આવે તો એમાં મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. શું છે કે તમે કેવી રીતે સ્લાઇડ કરશો, કઈ કઈ બાબતોનું એમાં ધ્યાન રાખશો, તો એ બધી બાબતો મહત્વની છે. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો જ્યારે તૈયાર કરો છો, જેવી રીતે મેં સ્લાઇડ તૈયાર કરી છે, તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો પ્રેઝન્ટેશનના વિષયને અનુરૂપ પશ્ચાદભાત એટલે કે ટેમ્પલેટ પસંદ કરવું જોઈએ. ટેમ્પલેટ એટલે કે આ સ્લાઇડ, આજે તમે સ્લાઇડ જોઈ રહ્યા છો, એક પ્રકારનું ટેમ્પલેટ છે. જો તમે નેટ ઉપર સર્ચ કરશો અને તમે લખો કે ટોય, તો ટોઈઝવાળું તમને ટેમ્પલેટ મળે. ફ્લાવર તો ફ્લાવર, ન્યૂ યર સેલિબ્રેશન તો એ પ્રમાણેનું, બિઝનેસ તો એ, તમારે કઈ વસ્તુ તમે રજૂઆત કરવા માંગો છો એને અનુરૂપ તમારે ટેમ્પલેટ પસંદ કરવું જોઈએ. ટેમ્પલેટના અક્ષરો એટલે કે ફોન્ટના રંગને ઉભારે એવો હોવો જોઈએ. એટલે કે અક્ષરો પણ એટ્રેક્ટિવ હોવા જોઈએ. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું એટલે કે લેઆઉટ પસંદ કરવું જોઈએ. તમારે સ્લાઇડના લેઆઉટ હોય ઘણા બધા, 19x20 ઘણા બધા પ્રકારના હોય, એટલે કે સાઇઝ કઈ છે તો એના આધારે પસંદ કરવું પડે. પહેલી સ્લાઇડમાં વિષય એટલે કે સબ્જેક્ટ સ્પષ્ટપણે જણાવવો જોઈએ. પ્રેઝન્ટેશન કરો છો તો તમારી પહેલી જ સ્લાઇડમાં એનો વિષય કયો છે, ઓકે, એના મુદ્દા કયા છે, રજૂઆત કરતાનું નામ હોય તો એ બધી માહિતી જણાવવી જોઈએ. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ એટલે કે એજન્ડા જણાવવી જોઈએ. એટલે કે અનુક્રમે અપકમિંગ સ્લાઇડ્સમાં આપણે કયા કયા ટોપિક્સ ભણવાના છે તો એની માહિતી. દરેક સ્લાઇડને મથાળું એટલે કે ટાઇટલ તમે અહીં જોઈ શકો. અહીં મેં ટાઇટલ આપ્યું છે કે રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશનના કૌશલ્યો. તો દરેક સ્લાઇડમાં તમારે મથાળું એટલે કે ટાઇટલ આપવું જોઈએ. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. એ તો હવે ડિપેન્ડ ઓન સિચ્યુએશન. તો એ પ્રમાણે શું હશે કે મિનિમમ 5 લાઇન્સ અને 1 લાઇનમાં 7 લેટર્સ એટલે કે 7-7 શબ્દો હોવા જોઈએ. પછી છે માહિતી વાક્ય સ્વરૂપે ન લખતા યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરીને મુદ્દા છે લખવી જોઈએ. એટલે કે પોઈન્ટ્સ લખવાના છે. માહિતીને સ્પષ્ટ કરતા ચિત્રો એટલે કે ગ્રાફિક્સ, પ્રાણ સંચાર એટલે કે એનિમેશનનો ઉપયોગ કરવો જોઈએ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે વાર્તા જો તમારે બતાવવી છે તો અલગ અલગ ગ્રાફિક્સ અને એનિમેશનનો ઉપયોગ કરવો. વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય એટલે કે ઓડિયો, દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, આલેખ એટલે ચાર્ટ અને સબળ અસર એટલે કે ડાયનેમિક ઇફેક્ટ્સનો સમાવેશ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, જો તમારે ઇકોનોમિક્સ ભણવું છે તો એના માટે તમારે ચાર્ટ આલેખની જરૂર પડશે. કોઈ વસ્તુનો મારે તમને વિડીયો સંભળાવવો છે તો મારે ઓડિયો મૂકવું પડશે. કોઈક વિડીયો બતાવવો છે તો એનું વિઝ્યુઅલ, અથવા તો કોઈ ડાયનામિક ઇફેક્ટ્સ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત હોવી જોઈએ. એટલે એવું નહીં થાય કે 50 સ્લાઇડ તમે એકસાથે મૂકી દો, તો તમારા વિષયને અનુરૂપ તમારે સ્લાઇડની સંખ્યા પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. આપણે લખીએ ને થેન્ક યુ,
અને પછી કહીએ કે જો તમારે કોઈ પણ સોલ્યુશન જોઈતું હોય, હું તમને કહું છું એવરી ટાઈમ, જો તમે વિડીયો જોતા હશો તો તમને ખબર હશે. તો અંતિમ સ્લાઇડમાં આપણે આભાર માનવાનો અને પ્રશ્નના જવાબ કે જો તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો, તો એવી રીતે તમારે રજૂઆત કરવાની હોય. તો આવી રીતે તમારે આ બાબતોની કાળજી રાખવી પડે છે. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.